હેલો દોસ્તો, ફાયર જીકે ટ્રિક્સ ચેનલમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે હડપ્પા સભ્યતા છે તે એકદમ પ્રથમ વ્યવસ્થિત સભ્યતા હતી, અને આપણે જે પહેલો વિડીયો ભાગ વન જે હડપ્પાનો મૂક્યો એની અંદર આપણે સમજ્યા હતા કે હડપ્પા સભ્યતાનું જે નામકરણ છે તે કઈ રીતે થયું, બીજા ક્યાં ક્યાં નામે તે ઓળખાય છે, ઇતિહાસકારોએ તેમના વિશે શું શું મત આપેલા છે, અને જે હડપ્પા સભ્યતાની જે પણ પ્રાથમિક માહિતી જે છે તે આપણે તે પ્રથમ ભાગની અંદર સમજ્યા હતા. જો દોસ્તો તમે તે પ્રથમ ભાગ ન જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો. હું તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા તો આઈસ બટનની અંદર તે લિંક આપી દઈશ, કેમ કે જે પ્રથમ ભાગ છે ત્યાંથી જ તે હડપ્પાની જે આપણે શરૂઆત કરેલી છે, જેથી કરીને તમે પ્રથમ ભાગ જોશો તો તમને બીજો ભાગ સમજવામાં સરળતા રહેશે. હવે આપણે આજે જે સમજવાના છીએ તે હડપ્પા જે સભ્યતા હતી એમની વિશેષતાઓ અને જે પરીક્ષામાં હડપ્પા સભ્યતાને લગતા અમુક જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તે સમજવાના છે, જેથી કરીને એક્ઝામની અંદર ઘણીવાર ડાયરેક્ટ આની અંદરથી ફેક્ટ બેઝ પ્રશ્નો પૂછાઈ જતા હોય છે. તો હું તમને પહેલાં જે મેપ છે હડપ્પા સભ્યતાનો તે સમજાવી દઉં છું, જેથી કરીને તમારો જે કન્સેપ્ટ છે તે થોડો ક્લિયર થઈ જાય. અને હજી આની પછી એક હડપ્પા સભ્યતાનો ત્રીજો ભાગ બનશે, અને ત્રીજો ભાગની અંદર આપણે હડપ્પા સભ્યતાના જે મહત્વના સ્થળો છે જેવા કે મોહેંજોદડો, હડપ્પા, પછી કાલીબંગન છે વગેરે વિશે વિગતવાર ચર્ચા કરીશું. અત્યારે આપણે જે આ બીજા ભાગની અંદર માત્ર મેપ અને હડપ્પા સભ્યતાની વિશેષતા અને હડપ્પાને લગતા જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તે આપણે જોઈશું. તો દોસ્તો, આપણે જોયું હતું કે જે હડપ્પા સભ્યતા હતી તે કેવી હતી, ત્રિભુજાકાર હતી. મતલબ કે ત્રિભુજાકાર, આપણે મેં તમને કીધું કે ત્રિભુજાકાર હતી, પરંતુ મેપમાં તમે જોશો તો તમને ખબર પડી જાય છે કે જે હડપ્પા સભ્યતાને લગતા જે સ્થળો મળ્યા હતા તે એક પ્રકારનો ત્રિભુજ આકારની એક પેટર્ન બનાવતા હતા, જેવા કે જે એકદમ ઉત્તર સાઈડ તમે જુઓ તો ઉત્તર સાઈડનું જે સ્થળ હતું જે હડપ્પા સભ્યતાનું તે હતું માંડા. ત્યારબાદ જે દક્ષિણ સાઈડનું જે છેલ્લું સ્થળ હતું હડપ્પા સભ્યનું તે હતું દેમાબાદ. કયું હતું? દેમાબાદ. અને જે પૂર્વ સાઈડનું જે સ્થળ હતું હડપ્પા સભ્યતાનું તે હતું આલમગીરપુર, અને પશ્ચિમ સાઈડનું જે સ્થળ હતું તે હતું સુતકાગેંડો. તો દોસ્તો, આ જે હડપ્પા સભ્યતાના જે ચારે દિશાઓથી જે ઘેરાયેલા સ્થળો હતા તે મેં તમને કીધા. ઉત્તર સાઈડનું કયું હતું? માંડા. દક્ષિણ સાઈડનું દેમાબાદ, અને પૂર્વ સાઈડનું હતું આલમગીરપુર, અને પશ્ચિમ સાઈડનું હતું સુતકાગેંડો. તો આ ઘણીવાર પૂછાઈ જતું હોય છે. તો આપણે અત્યારે તમે આ ચાર વસ્તુ યાદ રાખજો. એ સિવાય તમને જણાવી દઉં કે જે હડપ્પા જે સભ્યતા જે છે તે આપણને ખબર જ છે કે સિંધુ સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કામ સિંધુ સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે? તો તમે મેપમાં જુઓ કે જે સિંધુ નદી જે છે તે અહીંથી નીકળીને આવી રીતે ભારતમાંથી પસાર થઈને પાકિસ્તાનમાં આ રીતે વહે છે. તો આ જે હડપ્પા જે સભ્યતાના જે સ્થળો છે તે જે સિંધુ નદીના આજુબાજુના વિસ્તારમાં વિસ્તરેલા હતા. તો જે સિંધુ નદી જે છે, સિંધુ નદી, એ સિંધુ નદી આ ચીન સાઈડના તિબ્બત સાઈડના જે સ્થળ છે ત્યાંથી નીકળીને ભારતમાં થઈને પાકિસ્તાનમાં વહીને અરબ સાગરની અંદર જે છે તે મળે છે. તો જે હડપ્પા જે સ્થળ છે તે આ રીતે સિંધુ નદીની આજુબાજુ જે છે તે આવેલું છે. એ સિવાયના બીજા સ્થળો પણ સિંધુ નદીની આજુબાજુ આવેલા છે. એ સિવાય સિંધુ નદી સિવાયની જે બીજી એક નદી છે ઝેલમ, જે પણ અહીંથી નીકળીને જે સિંધુ નદીને અહીંયા મળે છે. એ સિવાય એક ચીનાબ નદી જે છે તે ઝેલમ નદીને મળે છે, અને તે સંયુક્ત રીતે સિંધુ નદીને મળે છે. એ સિવાયની એક રાવી નદી જે છે તે પણ ઝેલમને મળીને છેલ્લે કોને મળે છે? સિંધુ નદીને મળે છે. એ સિવાય એક નદી છે બિયાસ, અને બીજી છે સતલજ. એ પણ સંયુક્ત રીતે બે એકબીજાને મળીને સંયુક્ત રીતે કોને મળે છે? સિંધુ નદીને મળી જાય છે. તો દોસ્તો, આવી રીતે જે નદીનું તંત્ર છે તે સંયુક્ત રીતે બધી નદીઓ જે છે ઉત્તર સાઈડની તે છેલ્લે કોને મળે છે? સિંધુ નદીને મળે છે. અને આ જે નદી તંત્ર હતું એ નદીની આસપાસ જ તે હડપ્પા સભ્યતાને લગતા જે સ્થળો છે તે આપણને પ્રાપ્ત થયેલા છે. તો આપણે જોઈએ તો હું તમને ખાલી નામ કહી દઉં છું, જેથી કરીને તમને ખબર પડે કે જે હડપ્પા સભ્યતાના જે સ્થળો હતા તે ક્યાં ક્યાં આવેલા છે. તો જે હડપ્પા જે છે, હડપ્પા
તે સિંધુ નદીની જમણી સાઈડ આ સાઈડ આવેલું હતું. એ સિવાય પાકિસ્તાનમાં અમુક સ્થળો આવેલ છે, પેરિયાનો ગુંડાઈ, મેહરગઢ, ડાબરકોટ. એ સિવાય જે એની નીચે ડાબરકોટની નીચે આવેલું છે મોહેંજોદડો, મોહેંજોદડો નીચે આવેલું છે આમરી, બાલાકોટ. પછી આ સાઈડ આવેલું છે કોટદીજી, ચન્હુદડો. આ બધા સ્થળો સિંધુ નદીની આજુબાજુ આવેલા છે. અને દોસ્તો આ સાઈડ આપણા ઇન્ડિયામાં જોઈએ તો ઇન્ડિયામાં જે છે તે રાખી ગઢી આવેલું છે, આ સાઈડ છે તે મિત્તાવલ આવેલું છે, આ પૂર્વ સાઈડનું જે સ્થળ છે તે આલમગીરપુર અહીંયા આવેલું છે. એ સિવાય બર્ણાવલી આવેલું છે, કાલીબંગન છે તે રાજસ્થાનમાં આવેલું છે, ગંવેરીવાલા છે તે પાકિસ્તાનમાં આ સાઈડ ભારતની સીમાની નજીક આવેલું છે. એ સિવાય ગુજરાતમાં પણ અમુક સ્થળો મળ્યા છે, જેવા કે ધોળાવીરા, એ સિવાય છે લોથલ. આ બધા સ્થળો ક્યાં મળેલા છે આપણને? ગુજરાતમાં મળેલા છે. તો દોસ્તો આ રીતે જે સિંધુ સભ્યતાના સ્થળો હતા તે સિંધુ નદીની અને એ સિવાયની જે એમની સહાયક નદીઓ છે, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ, એમની આજુબાજુમાં ત્રિભુજાકાર આકારમાં ગોઠવાયેલા હતા. તો દોસ્તો હવે તમને કોઈ પણ તમે હું તમને જ્યારે કહીશ કે ભાઈ આપણે મોહેંજોદડો, તો તમને સીધી લાઈટ થઈ છે કે મોહેંજોદડો જે છે તેમનું લોકેશન ક્યાં છે. આ રીતે પાકિસ્તાનમાં આવેલું છે. તો મેપ સમજવો તે મહત્વનો હતો, એટલા માટે મેં તમને થોડોક મેપ દ્વારા માહિતી આપી દીધી. તો હવે દોસ્તો ચાલો આપણે જે હડપ્પા સભ્યતાની જે વિશેષતાઓ હતી એમના વિશે વાત કરીએ. તો દોસ્તો હડપ્પા જે સ્થળ હતું તે એકદમ આધુનિક અને એ સમયનું વિકસિત સિટી એટલે કે નગર ગણવામાં આવતું. જે હડપ્પા સભ્યતાની ખાસ જે વિશેષતાઓ છે એમાં આપણે વાત કરીએ તો સૌથી મોટી જે વિશેષતા હડપ્પા સભ્યતાની જો કોઈ ગણી શકાય તો તે એમનું છે નગર નિયોજન. નગર નિયોજન કેવી રીતે? તો કે ભાઈ જે હડપ્પાનું જે નગર નિયોજન હતું તે કેટલા ભાગોમાં વિભાજિત હતું? બે ભાગોમાં વિભાજિત હતું, એક તો પશ્ચિમી અને બીજું પૂર્વી. જે પૂર્વી ભાગ હતો એ નીચેની તરફ હતો, અને નીચેની તરફ હતો મતલબ કે ત્યાં જે માણસો જે રહેતા એ એકદમ જનરલ સામાન્ય ટાઈપના માણસો રહેતા, અને મોટા ભાગના જે આ જે ક્ષેત્ર હતું તે રહેણાંકનું ક્ષેત્ર હતું, મતલબ કે આવાસનું ક્ષેત્ર હતું. જ્યારે પશ્ચિમી ભાગ જે હતો એ કેવો હતો? ટેકરા ઉપર હતો, મતલબ કે સુરક્ષિત સ્થળે હતો અને કિલ્લાથી તે સજ્જ હતો. કિલ્લો એમની ફરતી શું હતી? કિલ્લેબંધી હતી. મતલબ કે જે પશ્ચિમી ભાગમાં જે માણસો રહેતા એ થોડાક જે છે તે વીઆઈપી ટાઈપના માણસો હતા, જ્યારે પૂર્વી ક્ષેત્રમાં જે માણસો રહેતા તે જનરલ માણસો હતા. કેમ કે કિલ્લેબંધી કોને જરૂર પડે? જેમને સુરક્ષાની જરૂર હોય, જે થોડાક પૈસાવાળા અને શ્રીમંત લોકો હોય એ બધા લોકોને એમની સુરક્ષાની ચિંતા વધારે હોય. એટલા માટે પશ્ચિમી ક્ષેત્રમાં જે માણસો રહેતા તે બધા થોડાક આધુનિક અને વિકસિત અને શ્રીમંત લોકો આ પશ્ચિમી ક્ષેત્રમાં રહેતા, અને તે ભાગ શાના ઉપર હતો? ટેકરી ઉપર હતો. તો આવી રીતે જે હડપ્પા સભ્યતા હતી તે બે ભાગમાં વિભાજિત હતી, પૂર્વી અને પશ્ચિમ. એ સિવાય હડપ્પા સભ્યતામાં જે એક અપવાદનું સ્થળ છે એ છે ધોળાવીરા. કેમ કે ધોળાવીરા જે છે એમાં આ રીતની પૂર્વી અને પશ્ચિમી જે છે તે વિભાગ જોવા મળ્યા નથી. ત્યાં જે વિભાગ જોવા મળ્યા છે તે ત્રણ પ્રકારના જોવા મળ્યા છે, ઉત્તર, મધ્ય અને નિમ્ન. મતલબ કે પૂર્વી પશ્ચિમ ત્યાં વિભાગ જોવા મળ્યા નથી. એ સિવાય દોસ્તો આપણે આગળ વાત કરીએ તો જે પશ્ચિમી ભાગ છે તે દુર્ગીકૃત હતો, એ તો મેં તમને કહી દીધું કે ભાઈ જે નગર નિયોજન જે હતું હડપ્પા સભ્યતાનું એમાં પશ્ચિમી ભાગ છે તે દુર્ગીકૃત હતો, મતલબ કે કિલ્લેબંધી એમાં કરેલી હતી. એ સિવાય દુર્ગીકૃતમાં વાત આપણે હડપ્પા સભ્યતાના સ્થળોમાં કરીએ તો હજી એક આ દુર્ગીકૃતની અંદર એક અપવાદ છે, ચન્હુદડો. કેમ કે જે ચન્હુદડો હતો ત્યાં કોઈ પણ પ્રકારની જે કિલ્લેબંધી છે તે આપણને જોવા મળી નથી. મતલબ કે ચન્હુદડો જે છે તે આ જે નગર નિયોજનની બાબતમાં દુર્ગીકૃત જે કિલ્લેબંધીની બાબતમાં છે તે ચન્હુદડો છે તે શું છે? અપવાદ છે. અને ચન્હુદડો અપવાદ શા માટે છે હું તમને જણાવી દઉં કે ચન્હુદડો જે છે એ એક એવું સ્થળ છે જ્યાંથી મોસ્ટ ઓફ જે છે તે જે સ્ત્રીઓને જે આભૂષણો હોય, સ્ત્રીઓને જે તૈયાર થવા માટે જે માટેની જે સામગ્રી હોય એ ટાઈપની ત્યાંથી વસ્તુઓ મળે છે. ક્યાંથી? ચન્હુદડોથી. મતલબ કે બ્યુટી પાર્લર ટાઈપની જે વસ્તુઓ છે તે આપણને ચન્હુદડોમાંથી પ્રાપ્ત થયેલી છે, જેવી કે લિપસ્ટિક, આભૂષણ, સૌંદર્ય પ્રસાધનોનું કારખાનું. તો આવી બધી વસ્તુઓ છે તે ક્યાંથી પ્રાપ્ત થઈ છે? ચન્હુદડોમાંથી.
એ સિવાય એક ખાસ બાબત આપણને ત્યાં એવી જોવા મળી છે કે માટીની પાકેલી પાઇપનુંમાં નાળી જે છે તે આપણને ક્યાંથી પ્રાપ્ત થઈ છે, ચન્હુદડોમાંથી થઈ છે. અને જ્યાં જ્યાં પાઇપનુંમાં નાળીની જે શોધ છે તે 1931માં ડી મજમુદારે જે છે તેમની શોધ કરી હતી. તો દોસ્તો, આ લિપસ્ટિક, આભૂષણ, સૌંદર્ય પ્રસાધનોનું કારખાનું, બ્યુટી પાર્લર ટાઈપનું જે સામાન છે તે ચન્હુદડોમાંથી પ્રાપ્ત આપણને થયેલો છે. એટલા માટે ત્યાં કોઈ પણ પ્રકારની દુર્ગબંધી કે એ સિવાયની કોઈ વસ્તુ આવી જે છે તે સુરક્ષા માટેની કિલ્લેબંધી ત્યાં જોવા મળી નથી. કેમ કે દોસ્તો, ત્યાં તો અલગ અલગ ટાઈપના બધા જ લોકો આપણને યાદ રાખવાના મતલબથી જોઈએ તો જે બ્યુટી પાર્લર ટાઈપનું જે સ્થળ હોય ત્યાં તો બધા પ્રકારના માણસો આવવાના છે. ત્યાં તો જે બ્રાહ્મણ છે, વૈશ્ય છે, શુદ્ર છે, કોઈ પણ માણસો ત્યાં આવવાના છે. એટલા માટે ત્યાં કાંઈ એવી કિલ્લેબંધી કરવાની જરૂર હોતી નથી, કેમ કે તે બધા માટે ખુલ્લું હોય છે આ સ્થળ જે છે તે. એટલા માટે ત્યાં દુર્ગીકરણ જોવા મળ્યું નથી. તો આ રીતે તમે યાદ રાખી શકો છો. એ સિવાય દોસ્તો, હવે આપણે વાત કરીએ તો જે સ્થળ છે તે છે કાલીબંગા. તો કાલીબંગા જે છે, એ જે કાલીબંગા સ્થળ વિશે આપણે વાત કરીએ તો કાલીબંગા છે તેમાં આપણને દુર્ગીકૃત છે તે જોવા મળ્યું છે. મતલબ કે ત્યાં જે કિલ્લેબંધી છે તે આપણને જોવા મળી છે. અને કાલીબંગાનું જે અર્થ થાય છે તે છે કાળા રંગની બંગડી. અને જે કાલીબંગાની જે શોધ જે કરી છે તે 1951ની અંદર અમિત્યાનંદ ઘોષે છે તેમની શોધ કરી હતી. અને કાલીબંગનમાંથી આપણને ખેતીનું પ્રમાણ પ્રાપ્ત થયું છે. એ સિવાય અગ્નિકુંડ, વેદિકા, સવાધાન વગેરે પણ આપણને કાલીબંગનમાંથી પુરાવા પ્રાપ્ત થયા છે. ખેડાયેલા ખેતરનું પણ પ્રમાણ ત્યાંથી પ્રાપ્ત થયું છે. કેમ કે ખેતીનું પ્રમાણ આપણને પ્રાપ્ત થયું તો સ્વાભાવિક છે કે ખેડેલા ખેતરનું પણ પ્રમાણ ત્યાંથી પ્રાપ્ત થવાનું છે. અને દોસ્તો, જો ખેતીનું પ્રમાણ આપણને પ્રાપ્ત થયું, મતલબ કે ત્યાં કાલીબંગનમાં જે તે સમયે ખેતી થતી હતી, તો ખેતી જો થતી હોય તો તેમની ખેતીના પાકની રક્ષા કરવા માટે કિલ્લેબંધીની જરૂર હોય, તો એ તો આપણને તમે સ્વાભાવિક સમજી શકો છો. એટલા માટે જે કાલીબંગનનો જે પૂર્વ અને પશ્ચિમી જે ભાગ હતો એ અલગ અલગ દુર્ગીકૃત કરેલો હતો. મતલબ કે અલગ અલગ છે તે કિલ્લેબંધી કરેલી હતી. મતલબ કે કાલીબંગનમાં જે પશ્ચિમી અને પૂર્વી જે ભાગ હતો એ બેને અલગ અલગ સિપારેટ જે છે તે અલગ અલગ કિલ્લેબંધી કરવામાં આવેલી હતી. તો કાલીબંગન વિશે તમારે આટલું યાદ રાખવાનું છે. ત્યારબાદ હું તમને જણાવી દઉં લોથલ વિશે. તો લોથલ જે છે તે, લોથલનો અર્થ શું થાય છે, મરેલાઓનો ટેકરો. હજી દોસ્તો આપણે આ બધા વિશે અલગથી ખૂબ જ ડિટેલમાં સમજશું. અત્યારે હું તમને થોડીક જે મહત્વના પોઈન્ટ અને ઇમ્પોર્ટન્ટ જે એક્ઝામની દ્રષ્ટિ છે એવા પોઈન્ટ હું અત્યારે તમને શોર્ટમાં તમને કહું છું. બાકી આ બધા સ્થળો વિશે આપણે વિગતવાર જે આગળ ચર્ચા કરીશું. તો લોથલ વિશે હું તમને કહું તો જે લોથલ છે તે પૂર્વ અને પશ્ચિમ બંને એકી સાથે એકીકૃત કરેલો હતો. મતલબ કે અહીંયા જે છે તે પૂર્વ ભાગ છે, અહીંયા જે છે તે પૂર્વ ભાગ છે, અહીંયા છે તે પશ્ચિમ ભાગ છે. તો આવી રીતે આ બેને સંયુક્ત રીતે દુર્ગીકૃત કરવામાં આવેલું હતું. કોને? લોથલ. જ્યારે કાલીબંગનમાં એવું નહોતું. કાલીબંગનમાં શું હતું, પશ્ચિમને અલગથી દુર્ગીકૃત કરેલો હતો અને પૂર્વને પણ અલગથી દુર્ગીકૃત કરેલો હતો. તો લોથલમાં આપણે આ રીતે યાદ રાખવાનું છે, બંનેને એકી સાથે જે છે તે દુર્ગીકૃત કરેલો હતો. તો જે લોથલ જે છે એની જે શોધ છે તે આર.એસ. રાવે 1954માં કરી હતી. અને લોથલને છે તે લઘુ હડપ્પા, લઘુ મોહેન્જોદડો તરીકે પણ ઓળખવામાં આવે છે. અને લોથલમાંથી આપણને જે ગોદીવાડો છે તે પ્રાપ્ત થયો છે. મતલબ કે બંદરગાહ જ્યાં વ્યાપાર કરવા માટે વસ્તુઓની આવન જાવન કરવા માટે જ્યાં બંદર ટાઈપનું જે સમુદ્ર કિનારે વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે એને ગોદીવાડો કહેવામાં આવે છે. તો દોસ્તો, લોથલ ક્યાં આવેલું છે? ગુજરાતમાં ભોગવા નદીના કિનારે આવેલું છે. તો સ્વાભાવિક છે કે ગોદીવાડો ત્યાંથી જ પ્રાપ્ત થાય. ગોદીવાડો કે બીજેથી પ્રાપ્ત, રાજસ્થાનમાંથી કે પછી હરિયાણામાંથી પ્રાપ્ત થવાનું નથી. કેમ કે ગોદીવાડો કઈ જગ્યાએ હોય? તો સમુદ્ર કિનારે હોય. જ્યારે લોથલ છે તે સમુદ્રના કિનારે ગુજરાતમાં આવેલું છે. ગુજરાત છે તે સમુદ્ર કિનારે આવેલું છે તમને ખબર છે. તો લોથલ છે તે જે છે તે ગોદીવાડો ત્યાંથી પ્રાપ્ત થયો હતો. એ સિવાય જળ પ્રબંધનની વ્યવસ્થા પણ આપણને લોથલમાં જોવા મળી છે. એ સિવાય રંગાઈ કુંડ, અગ્નિકુંડ વગેરેની પણ ત્યાંથી પુરાવા આપણને પ્રાપ્ત થયા છે. તો
લોથલમાં તમે આટલું ખાસ યાદ રાખજો કે એમને લઘુ હડપ્પા અને લઘુ મોહેંજોદડો તરીકે પણ ઓળખવામાં આવે છે. એ સિવાય જે હડપ્પાની જે અમુક ખાસ વિશેષતાઓ બીજી છે તે પણ સાથે તમને જણાવી દઉં કે હડપ્પા સભ્યતાની જે દરવાજા બારીબારણા રસ્તાઓ છે તેની વ્યવસ્થા કેવી હતી અને વિશેષતા કેવી હતી. તો હડપ્પામાં આપણે જોઈએ તો રસ્તાઓ જે છે હડપ્પાના એ સમકોણ હતા, મતલબ કે આ રીતે વચ્ચે છે તે એકબીજાને કાપતા હતા, મતલબ કે આ રીતની સમકોણ વ્યવસ્થા જે છે તે રસ્તાઓની હતી. એ સિવાય દરવાજા બારી જે છે એ શેરીમાં ખુલતા હતા. અને અપવાદમાં છે લોથલ, કેમ કે લોથલ છે એમના રસ્તા છે તે મુખ્ય સડકમાં ખુલતા હતા, કેમ કે લોથલ છે તે આપણને ખબર છે કે જહાજ ટાઈપની ત્યાં આવન જાવન વ્યાપારની આવન જાવન માટેનું મુખ્ય સ્થળ હતું. તો સ્વાભાવિક છે કે શેરીઓમાં ન ખુલતો, કેમ કે વસ્તુઓ લઈ જવામાં અને લેવા કરવામાં એમને પ્રોબ્લેમ થાય એટલા માટે મુખ્ય સડકમાં જ તે દરવાજા રાખેલા હતા. એ સિવાય હડપ્પાની વિશેષતામાં જોઈએ તો સમુચિત જળ નિકાસની વ્યવસ્થા આપણને હડપ્પામાં જોવા મળે છે. અપવાદમાં છે બર્નાવલી, કેમ કે બર્નાવલીમાં આવો કોઈ પુરાવો જે સમુચિત જળ નિકાસનો છે તે બર્નાવલીમાં પ્રાપ્ત થયો નથી. એ સિવાયના જે જે સ્થળો છે ત્યાંથી આપણને યોગ્ય રીતે જળ નિકાલ માટેની વ્યવસ્થા છે તે આપણને હડપ્પામાં પ્રાપ્ત થઈ છે. એ સિવાય પાકી ઈંટોનો પ્રયોગ છે તે હડપ્પાના લોકો કરતા હતા. અપવાદમાં કાલીબંગા, કેમ કે જે કાલીબંગા જે છે એ નો જે પૂર્વી અને પશ્ચિમી જે ભાગ હતો એ ખોદકામ કરતા જોવા મળ્યું કે ત્યાં કાચી ઈંટોનો પ્રયોગ કરેલો હતો, મતલબ કે પૂર્વી અને પશ્ચિમી ભાગ જે અને કિલ્લેબંદી કરેલી હતી એની અંદર કાચી ઈંટોનો પ્રયોગ કરેલો હતો. કાલીબંગા સિવાયના જે જે પણ સ્થળો છે ત્યાં પાકી ઈંટોનો પ્રયોગ કરવામાં આવેલો છે. એ સિવાય ચન્હુદડો પણ એક એવું સ્થળ છે કે જ્યાં વક્રાકાર ઈંટોનો યુઝ થયેલો છે. તો આ ખાસ યાદ રાખજો દોસ્તો કે ઘણીવાર એવી રીતે સીધો એવો ફેક્ટ બેઝ પ્રશ્ન પૂછાઈ જતો હોય છે કે વક્રાકાર ઈંટોનો પ્રયોગ છે તે હડપ્પા સભ્યતાના ક્યાં સ્થળમાં થયેલો જોવા મળે છે. તો એમાં જવાબ કયો આવશે, ચન્હુદડો. ચન્હુદડોની અંદર વક્રાકાર ઈંટોનો પ્રયોગ થયેલો છે. ત્યારબાદ આપણે હડપ્પા કાળના જે અમુક આઈએમપી પોઈન્ટ છે જે સીધા એક્ઝામની અંદર મૂકી દેતા હોય છે તો એમાં હું તમને જણાવી દઉં કે હડપ્પા કાળ જે છે એની અંદર દાસ પ્રથાનો જે પુરાવો છે તે આપણને પ્રાપ્ત થયો છે. તો દોસ્તો દાસ પ્રથા જે છે એ તો એક જૂના સમયથી જ એક દૂષણ છે અને જે આધુનિક સમયમાં પણ દાસ પ્રથા જોવા મળે છે, પરંતુ અત્યારે જે દાસ પ્રથા જે છે એનું સ્વરૂપ થોડુંક ચેન્જ થઈ ગયું છે. કેમ કે જે તે સમયે જ્યારે હડપ્પા કાળ ચાલતો હતો ત્યારે જે દાસ પ્રથા જોવા મળતી હતી એ પરમેનન્ટ ટાઈપની હતી, મતલબ કે ત્યારે કોઈ પણને જો દાસ બનાવવામાં આવતો, મતલબ કે પૈસાથી એને ખરીદી લેવામાં આવતો અને એને પરમેનન્ટ દાસ રાખવામાં આવતો. જ્યારે અત્યારે એવું નથી, અત્યારે આપણે નોકર અને બીજા કોઈ પણ માણસો આપણે પૈસા આપીને અને દાસ તરીકે આપણે રાખીએ છીએ, પરંતુ તે પરમેનન્ટ નથી. અત્યારે તે આપણને કોઈ પણ એની સેવા આપે છે પરંતુ તે એના પૈસાના બદલામાં આપે છે, પરંતુ તે પરમેનન્ટ નથી. કેમ કે અત્યારે લોકો જે છે તે તમારા ઘરે કામ કરવા આવે અથવા તો તમારા જે સ્થળે છે તે નોકરી કરે, પરંતુ તે પરમેનન્ટ અત્યારે આપણે એમને બાંધી શકતા નથી કે ભાઈ તમારે આજીવન મારી પાસે કામ કરવાનું. અત્યારે તેઓને બંધારણની જોગવાઈઓથી અમુક સ્વતંત્રતાઓ આપવામાં આવી છે. જ્યારે જે તે સમયે આવું નહોતું, જે તે સમયે શું હતું, પૈસાથી કોઈ પણ માણસને ખરીદી લેવામાં આવતો અને તેમને પરમેનન્ટ લાઈફ ટાઈમ છે તે દાસ રાખવામાં આવતો. તો દાસ પ્રથા છે એનું પ્રમાણ પણ હડપ્પા કાળમાં જોવા મળ્યું છે. એ સિવાય હડપ્પા કાળની જે ફેમિલીની વ્યવસ્થા હતી એ આપણને માતૃપ્રધાન જોવા મળે છે, મતલબ કે જે સ્ત્રીઓ હતી એમની જે કુટુંબમાં છે તે મુખ્ય ગણાતી, મતલબ કે માતૃપ્રધાન વ્યવસ્થા હતી. તો દોસ્તો હડપ્પા કાળ જે એવો છે એમાં માતૃપ્રધાન વ્યવસ્થા જોવા મળશે. જ્યારે તમે જે આગળ જોશો વૈદિક કાળમાં પણ જે સ્ત્રીઓનું છે તે મહત્વ એકદમ હાઈ રહેલું છે, પરંતુ જેમ જેમ ઉત્તર વૈદિક કાળ આવ્યો એમ સ્ત્રીઓનું જે આર્થિક સ્થિતિ સામાજિક સ્થિતિ છે એ એમની જે છે તે ડાઉનગ્રેડ થવા માંડી, મતલબ કે એનું પતન થવા લાગ્યું. તો માતૃપ્રધાન વ્યવસ્થા છે તે હડપ્પા કાળમાં જોવા મળે છે. તો આપણને દોસ્તો એમ સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે માતૃપ્રધાન વ્યવસ્થા આપણને એ સમયમાં હતી એ કેમ ખબર પડે, તો કે
હડપ્પા કાળના જે સ્થળોનું જે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે સૌથી વધારે નારી મૂર્તિઓ છે તે આપણને પ્રાપ્ત થઈ. આના ઉપરથી ખબર પડે કે એ સમયે માતૃપ્રધાન વ્યવસ્થા હશે. એ સિવાય સતી પ્રથાના પુરાવા પણ આપણને પ્રાપ્ત થયા છે. લોથલમાંથી જે યુગલનું જે કપલનું જે એક દાટેલું જે સમાધાન પ્રાપ્ત થયું છે એ સતી પ્રથાનો પુરાવો હોઈ શકે. કેમ કે દોસ્તો, યુગલ સમાધાન ક્યારે તમને મળે? કોઈ પણ જે સ્ત્રી પુરુષ છે તે એક સાથે તો કોઈ દિવસ મૃત્યુ પામવાના નથી. પહેલા કદાચ પુરુષ મૃત્યુ પામ્યો હોય અને એની પાછળ તરસ ને તરસ કઈ કોઈ સ્ત્રી મૃત્યુ પામવાની નથી, પરંતુ એના ઉપરથી અંદાજ લગાડી શકાય કે કોઈ પણ યુગલ સેવાધાન જ્યારે આપણને પ્રાપ્ત થાય છે ત્યારે એ સ્ત્રીને એમના પતિના મૃત્યુ બાદ મરવા માટે મજબૂર કરી હોય, સતી થવા માટે મજબૂર કરી હોય. એના ઉપરથી માનવામાં આવે છે કે જે સતી પ્રથા છે તે એ સમયમાં જોવા મળતી હશે. તો આવા ત્રણ જે યુગલ સેવાધાન છે તે લોથલમાંથી આપણને પ્રાપ્ત થયા છે. એ સિવાય કાલીબંગામાંથી પણ એક યુગલ સેવાધાન પ્રાપ્ત થયું છે. તો જે સતી પ્રથાનો જે બેઝ છે તે આ યુગલ સેવાધાન છે. કેમ કે યુગલ સેવાધાન પ્રાપ્ત થવું મતલબ કે સતી પ્રથા તે સમયે અસ્તિત્વ ધરાવતી હશે. એ સિવાય જે સિંધુ સભ્યતાના જે લોકો હતા તે શાકાહારી અને માંસાહારી બંને ટાઈપના હતા. શાક જે વેજીટેરિયન પણ હતા અને નોન વેજીટેરિયન પણ હતા. એ સિવાય આભૂષણોમાં તેઓ શું યુઝ કરતા? તો આભૂષણોના તો તેઓ શોખીન હતા. સોનું છે, ચાંદી છે, માણેક છે, માટી છે, સીપ મતલબ કે સમુદ્ર કિનારે જે આપણને સીપ પ્રાપ્ત થાય છે તે, તો આ બધી વસ્તુઓનો તે યુઝ કરીને તેઓ તેમના શરીરને શણગારતા. એ સિવાય જે મુખ્ય જે એક વિશેષતા જોવા મળી છે તે છે હાથી દાંતની. કેમ કે જે એમનો દાંતિયો જે એક પ્રાપ્ત થયો છે એ હાથી દાંતનો બનેલો હતો. એ સિવાય એક હાથી દાંતની બનેલી સોય પણ પ્રાપ્ત થઈ છે. એ સિવાય એક દર્પણ પ્રાપ્ત થયું છે અને આ દર્પણ છે તેમનો જે ઉપરની જે ફરતી જે રિંગ હોય છે એ તાંબાની આપણને પ્રાપ્ત થઈ છે. મતલબ કે તાંબાની રિંગવાળો દર્પણ એક પ્રાપ્ત થયો છે. એ સિવાય તેઓ જીવન નિર્વાહ માટે શું શું કરતા? તો એમાં આપણે જોઈએ તો જીવન નિર્વાહ માટે હડપ્પા સભ્યતાના લોકો જે છે તે કૃષિ, પશુપાલન, શિલ્પકારી અને વ્યાપાર પણ કરતા. શિલ્પકારી તો દોસ્તો આપણને આ પ્રાપ્ત થયા, સોનું, ચાંદી, માણેક, માટી અને એમના આભૂષણો પ્રાપ્ત થયા. મતલબ કે આ બનાવવાવાળા કોઈ માણસો તો હશે ને, આમનામ તો આ કંઈ પ્રાપ્ત નથી થવાનું. દર્પણ પ્રાપ્ત થયું તો જે શિલ્પકાર લોકો છે એ જ લોકો બનાવી શકવાના છે. બીજા કોઈ લોકો તો, સામાન્ય લોકો તો આ બધી વસ્તુઓ બનાવી શકવાના નથી. દાંતિયો બનાવવા માટે શિલ્પકારીની જરૂર પડે. પછી માણેક, માટી, સીપ, સોનું, ચાંદી વગેરેના આભૂષણો બનાવવા માટે શિલ્પકારીની જરૂર પડે. તો આ શિલ્પકારી વ્યવસાય પણ જે હડપ્પા સભ્યતાના લોકોમાં જોવા મળતો હતો. એ સિવાય વ્યાપારમાં તેઓ શું શું કરતા? તો વ્યાપારમાં આપણે જોઈએ તો જે વ્યાપાર છે તે વ્યાપારના પુરાવા પણ જે હડપ્પા સભ્યતાના લોકોમાં છે તે આપણને પ્રાપ્ત થયા છે. તો વ્યાપાર છે તેઓ વધારેમાં વધારે એમની સમકાલીન સભ્યતા હતી એક મેસોપોટેમિયા. આ મેસોપોટેમિયા જે એમની સમકાલીન સભ્યતા હતી એમની સાથે તેઓ સૌથી વધુ છે તે વ્યાપાર કરતા હતા. અને મેસોપોટેમિયાનો એક શાસક હતો એ સમયે સારગોન કરીને. આ સારગોનનો જે અભિલેખ છે તે આપણને હડપ્પા જે સભ્યતાના સ્થળોનું જે ખોદકામ કર્યું એમાંથી એક અભિલેખ પ્રાપ્ત થયો. અને આ અભિલેખની અંદર શાસક સારગોનનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, જેથી આપણને ખબર પડી છે કે ભાઈ એ સમયે વધારેમાં વધારે હડપ્પા સભ્યતાના લોકો જે છે એ એમની સમકાલીન સભ્યતા મેસોપોટેમિયાની સાથે વ્યાપાર કરતા હતા. અને આ મેસોપોટેમિયાનો જે શાસક જે હતો એ સમયે એ કોણ હતો? સારગોન. અને એમનો પુરાવો આપણને એમના એક અભિલેખમાંથી પ્રાપ્ત થયો છે. અને આ અભિલેખમાં એવું, આ અભિલેખની અંદર જે સિંધ છે સિંધ ક્ષેત્ર, એ સિંધ ક્ષેત્રને શું કહેવામાં આવ્યું છે? મેલુહા કહેવામાં આવ્યું છે. અને જે દિલમુન છે એવા એક શબ્દનો ઉલ્લેખ છે અભિલેખની અંદર. દિલમુન જે હાલની શું છે? ફારસની ખાડી છે. અને એક માકન કરીને એક શબ્દનો ઉપયોગ કરેલો છે અભિલેખની અંદર, જે માકનથી ક્યાં સ્થળનો જે ઉલ્લેખ કરવા તેઓ માગે છે તે હજી સ્પષ્ટ થયું નથી. મતલબ કે માકન શબ્દ છે તે ક્યાં સ્થળને ઇન્ડિકેટ કરે છે તેની હજી પુષ્ટિ થઈ નથી. પરંતુ દિલમુન છે એ સમયના લોકો ત્યારે ફારસની, અત્યારની જે ફારસની ખાડી છે
એને તેઓ એ સમયે શું કહેતા હતા? દિલમુન કહેતા હતા. અને સિંધને તેઓ શું કહેતા હતા? મેલુહા કહેતા હતા. એ સિવાય મેસોપોટેમિયાની બે જગ્યાઓ છે, ઉર અને કિસ. અહીંયાથી આપણને હડપ્પાની જે છે તે સિક્કાઓ પ્રાપ્ત થયા છે, હડપ્પાના સિક્કાઓ પ્રાપ્ત થયા છે. હવે દોસ્તો, મેસોપોટેમિયા જે છે તે એકદમ ભારતથી અને જે હડપ્પા સભ્યતાના જે સ્થળો છે ત્યાંથી એકદમ અલગ વિસ્તાર છે મેસોપોટેમિયા. તો મેસોપોટેમિયામાંથી કોઈ પણ સિક્કાઓનું પ્રાપ્ત થવું એ સીધું ઇન્ડિકેટ કરે છે કે વ્યાપાર છે તે મેસોપોટેમિયાની સાથે એ સમયે હડપ્પા સભ્યતાના લોકોનો થતો હોય છે. કેમ કે વ્યાપાર થતો હોય તો જ તે સિક્કાઓને આપ લે થવાની છે, અને સિક્કાઓને આપ લે જે થઈ હતી એના લીધે આપણને ત્યાંથી હડપ્પા સભ્યતાના જે સિક્કાઓ છે તે આપણને પ્રાપ્ત થયા છે. તો આ બે જગ્યાઓ યાદ રાખજો, ઉર અને કિસ. એ સિવાય જે હડપ્પા સભ્યતાના લોકો જે હતા તે અમુક એક્સપોર્ટ પણ કરતા હતા, નિકાસ પણ કરતા હતા. મુખ્ય નિકાસની અંદર તેઓ સૂતી વસ્ત્ર અને હાથી દાંતની વસ્તુઓ છે તે જે તે એક્સપોર્ટ કરતા હતા. એ સિવાય અમુક નિકાસ કરતા અને એની સાથે તેઓ અમુક વસ્તુઓ આયાત પણ કરતા હતા. તો આયાતમાં તે શું શું કરતા હતા? તો કે તાંબુ છે તે જે રાજસ્થાનનું ખેતરી છે ત્યાંથી તેઓ આયાત કરતા હતા. એ સિવાય જે સોનું છે તે કર્ણાટકની જે કોલારની ખાણ જે છે એની અંદરથી તેઓ શું આયાત કરતા હતા? સોનું. અને એક બદરખા કરીને સ્થળ છે જે અફઘાનિસ્તાનમાં આવેલું છે, અહીંયાથી તેઓ ચાંદી, ટીન અને લાજવર્દ છે તેઓ આયાત કરતા હતા. તો આ દોસ્તો યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. તાંબુ જે છે તેઓ ખેતડી રાજસ્થાનમાંથી પ્રાપ્ત કરતા હતા, સોનું કોલાર કર્ણાટકમાંથી પ્રાપ્ત કરતા હતા, અને અફઘાનિસ્તાનના બદરખા નામના સ્થળથી ચાંદી, ટીન અને લાજવર્દ છે તે પ્રાપ્ત કરતા હતા. અને દોસ્તો, હડપ્પાના જે લોકો હતા એને સાત પાકોનું જ્ઞાન પણ હતું. અત્યારે આપણને તો ઘણા પ્રકારના અલગ અલગ આપણને અનાજોનું જ્ઞાન છે, પણ જે એ સમયે હડપ્પાના જે લોકો હતા એમને સાત પ્રકારના જે પાક છે મતલબ કે અનાજ છે એમનું જ્ઞાન એને હતું. તો આ સાત પાકોની અંદર ઘઉં છે, જવ, કપાસ, ખજૂર, તરબૂચ, રાઈ, સરસવ અને તલ. તો આ સાત પ્રકારના જે પાકો છે તેમનું જ્ઞાન પણ એમને હતું, અને આમની તેઓ ખેતી પણ કરતા હતા. હવે દોસ્તો, આ જે સાત પાકોનું જે જ્ઞાન છે એમના અમુક આપણને પુરાવા પણ પ્રાપ્ત થયા છે. પુરાવામાં આપણે જોઈએ તો જે લોથલમાંથી આપણને ચોખાનો પુરાવો પ્રાપ્ત થયો છે. એ સિવાય રંગપુરની અંદરથી આપણને અનાજની ભૂસી પ્રાપ્ત થઈ છે, અને મેહરગઢની અંદરથી આપણને કપાસ પ્રાપ્ત થયો છે. તો દોસ્તો યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર અહીંથી સીધો ફેક્ટ બે જેવો પ્રશ્ન પૂછી લે છે કે જે અનાજની ભૂસીનો પુરાવો છે તે હડપ્પા સભ્યતાના ક્યાં સ્થળેથી પ્રાપ્ત થયો છે. એનો ઓપ્શન આપી દઈએ, લોથલ, રંગપુર, મેહરગઢ, રાખીગઢી. તો આપણને યાદ રાખવાનું છે કે અનાજની ભૂસીનો જે પુરાવો છે તે રંગપુરમાંથી પ્રાપ્ત થયો છે, કપાસનો જે છે તે મેહરગઢમાંથી, અને ચોખાનો લોથલમાંથી. પશુપાલનમાં જો દોસ્તો આપણે વાત કરીએ તો પશુપાલનમાં તેઓ ઘણા બધા અલગ અલગ પશુઓ પાળતા હતા, જેવા કે ગાય, બળદ, ભેંસ, બકરી, ભેડ, કૂતરો, બિલાડી અને હાથી. આ દોસ્તો ઇમ્પોર્ટન્ટ છે, હાથી પાલન પણ હડપ્પા સભ્યતાના લોકો છે તેમને હાથી પાલનનું જ્ઞાન પણ હતું. તો આ બધા પશુઓને તેઓ પાળતા હતા અને એમનો તે યુઝ કરતા હતા. તો દોસ્તો, આ જે પશુપાલનના જે આપણને પુરાવા પ્રાપ્ત થયા છે એમાં જે ગુજરાતનું જે સુરકોટડા છે, કચ્છની અંદર આવેલું છે સુરકોટડા, ત્યાંથી આપણને ઘોડાના હાડક્યા પ્રાપ્ત થયા છે. એ સિવાય ઘોડાના જે દાંત છે તે આપણને રાણા ગુંડઈ જે પાકિસ્તાનમાં આવેલું છે ત્યાંથી આપણને પ્રાપ્ત થયા છે. તો દોસ્તો, આ ઘોડાના દાંત છે અને આ ઘોડાના હાડક્યા છે તો આમાં તમે કન્ફ્યુઝ ન થતા. જો ઘોડાના દાંત પૂછવામાં આવે કે ઘોડાના દાંતના જે અવશેષો જે છે તે આપણને ક્યાંથી પ્રાપ્ત થયા છે તો એની અંદર રાણા ગુંડઈ જે પાકિસ્તાનમાં આવેલું છે તે આવશે, અને ઘોડાના જો હાડક્યા પૂછવામાં આવે તો સુરકોટડા આપણે લખશું. અને દોસ્તો, જે હડપ્પા સભ્યતાના લોકોનું જે સૌથી પ્રિય પશુ જો કોઈ હતું તો એમનું નામ હતું નંદી, જેને અત્યારે આપણે શું કહીએ છીએ? સાંઢ. આ તો આ સાંઢ મતલબ કે નંદી જે છે તે હડપ્પા સભ્યતાના લોકોનું જે સૌથી પ્રિય પશુ હતું. એ સિવાય દોસ્તો આપણે આગળ જોઈએ
તો જે આપણને અમુક મુદ્રાઓ જે છે તે આપણને ત્યાંથી મુદ્રાઓ પ્રાપ્ત થઈ નથી. ઊંટ છે, ઘોડા છે, ગાય છે વગેરેના આપણને હાડકાઓ પ્રાપ્ત થયા છે, પરંતુ આપણને મુદ્રાઓ જે છે તે આપણને હડપ્પા સભ્યતાના સ્થળોમાંથી પ્રાપ્ત થઈ નથી. એ સિવાય હવે આપણે ઉદ્યોગમાં વાત કરીએ તો વસ્ત્ર ઉદ્યોગનો છે તેઓ વધારે યુઝ કરતા હતા. મતલબ કે વસ્ત્ર ઉદ્યોગ માટે હડપ્પા એ સમયે પ્રખ્યાત હતું. વસ્ત્ર ઉદ્યોગમાં આપણે જોઈએ તો મુખ્ય બે સ્થળો હતા, મોહેંજોદડો, અને આ મોહેંજોદડો ની અંદર લાલ રંગનું કાપડ છે તે બનાવવામાં આવતું હતું. અને એક મોહેંજોદડો ની અંદરથી એક પુરોહિતની એક પથ્થરની મૂર્તિ પ્રાપ્ત થઈ છે. આ પુરોહિતની જે પથ્થરની મૂર્તિ જે છે એની અંદર જે એમનું જે પુરોહિતની પથ્થરની મૂર્તિ ઉપરનું જે જે અલંકારી હતી એમની અંદર ટીપ્તી અલંકારી આપણને જોવા મળી છે. અને એમને સાલ ઓઢેલી હોય અને વસ્ત્રો ઉપર જે કઢાઈ કરેલી સાલ ઓઢેલી જે આ પુરોહિતની પથ્થરની મૂર્તિ આપણને પ્રાપ્ત થઈ છે. એ સિવાય કાલીબંગા જે સ્થળ છે ત્યાંથી પણ આપણને વસ્ત્ર ઉદ્યોગના પુરાવા મળ્યા છે. કાલીબંગામાંથી શું મળ્યું? તો કે માટીના વાસણ પર સુતરાઉ કાપડની છાપ જોવા મળી છે. માટીનું વાસણ હતું, એમને માટીના વાસણને અલંકૃત કરવા માટે સુતરાઉ કાપડની ઉપર છાપ કરીને ઈ માટીના વાસણ ઉપર પાડવામાં આવી છે. તો આ પ્રકારનું કાલીબંગામાંથી પણ એક પુરાવો પ્રાપ્ત થયો છે. અને મોહેંજોદડોમાંથી સાલ ઓઢેલી પુરોહિતની પથ્થરની મૂર્તિ છે તે આપણને પ્રાપ્ત થઈ છે. એ સિવાય માટીના વાસણો પણ જે છે તે હડપ્પા સભ્યતાના લોકો યુઝ કરતા હતા. તો માટીના વાસણો બનાવવા માટે તેઓ ચાકનો પ્રયોગ કરતા હતા. અને ઈંટના ભઠ્ઠાના પુરાવા પણ આપણને પ્રાપ્ત થયા છે. ઈંટના ભઠ્ઠા તો દોસ્તો સ્વાભાવિક છે કે પ્રાપ્ત થવાના જ તે. આપણે અગાઉ જોયું કે હડપ્પા સભ્યતાના લોકો છે તે પાકી ઈંટોનો પ્રયોગ કરતા. તો દોસ્તો તમને ખબર છે કે પાકી ઈંટ બનાવવા માટે ઈંટનો ભઠ્ઠો હોવો જરૂરી છે. ઈંટને પકવવી પડે, ઈંટને પકવ્યા વગર પાકી ઈંટ બનવાની નથી. તો સ્વાભાવિક છે કે જો તેઓ પાકી ઈંટોનો પ્રયોગ કરતા તો તેઓ ઈંટના ભઠ્ઠોનો પણ પ્રયોગ કરતા હોય જ તે, કેમ કે પાકી ઈંટ એ સિવાય બને નહીં. એ સિવાય જે હડપ્પા સભ્યતાના લોકો હતા એ અમુક માપન પ્રણાલી પણ તેઓ યુઝ કરતા હતા. મતલબ કે તેઓ ગણિતમાં પણ છે તે જ્ઞાની હતા. તો ગણિતના કયા કયા મિઝરમેન્ટ તેઓ યુઝ કરતા એમાં જોઈએ તો જે ઘનાકાર વજનીયા છે તેઓ વ્યાપાર માટે યુઝ કરતા હતા. આ ટાઈપનું ઘનાકાર જે વજનીયું આવે એ એવા વજનીયાઓ છે તેઓ હડપ્પા સભ્યતાના લોકો વાપરતા હતા. અને તોલમાપ માટે પણ તેઓ અલગ અલગ ફૂટ અને ક્યુબિકનો યુઝ કરતા. તેઓ શું શું વસ્તુ વાપરતા હતા? તો કે નીચેના સ્તર ઉપર દ્વિભાજન પ્રણાલીનો તેઓ યુઝ કરતા અને ઉપરના સ્તર પર તેઓ દશમલવ પ્રણાલીનો યુઝ કરતા હતા. એ સિવાય હથિયારોમાંથી પણ આપણને અમુક પુરાવા પ્રાપ્ત થયા છે, જેવા કે કુહાડી પ્રાપ્ત થઈ છે, છરી પ્રાપ્ત થઈ છે, ભાલો પ્રાપ્ત થયો છે. તો આ પ્રકારના હથિયારો છે તે આપણને હડપ્પા સભ્યતાના લોકોમાં પ્રાપ્ત થયા છે. અમુક મૂર્તિઓ પણ મળી છે. મૂર્તિઓમાં આપણને ત્રણ પ્રકારની મૂર્તિઓ જોવા મળી છે. એક ધાતુની મૂર્તિઓ છે તે આપણને પ્રાપ્ત થઈ છે, માટીની મૂર્તિ પ્રાપ્ત થઈ છે, અને પથ્થરની મૂર્તિ પ્રાપ્ત થઈ છે. હવે જે આ ધાતુની મૂર્તિ જે હતી તે લુપ્ત મૌમ વિધિથી બનાવવામાં આવેલી છે. કઈ વિધિથી બનાવવામાં આવેલી છે? લુપ્ત મૌમ વિધિથી, જેને ઇંગ્લિશમાં લોસ્ટ વેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ સિવાય દોસ્તો માટી જે છે ધાતુની, તો આપણને ખબર પડી કે જે ધાતુની મૂર્તિ છે તેઓ લુપ્ત મૌમ વિધિથી બનાવતા હતા. અને જે માટીની જે મૂર્તિઓ છે એ તેઓ માનવ માટે છે તે ઠોસ માટી, મતલબ કે ઠોસ માટીનો યુઝ કરતા હતા, જ્યારે પશુ માટે તેઓ ખોખલી માટીનો યુઝ કરતા હતા. મતલબ કે માટીને પકવીને ઠોસ બનાવતા હતા. આ શેના માટે યુઝ કરતા હતા? માનવની મૂર્તિ જો બનાવવાની હોય તો. જ્યારે માનવ સિવાયની કોઈ પણ પશુ પક્ષીની મૂર્તિ બનાવવાની હોય તો એમાં તેઓ ખોખલી માટીનો યુઝ કરતા હતા. એ સિવાય ચન્હુદડો જે સ્થળ છે, ચન્હુદડો, એની અંદરથી પણ અમુક મૂર્તિઓને લગતા અને કલાકારીને લગતા પુરાવા પ્રાપ્ત થયા છે. તો એમાં ચન્હુદડોમાં આપણે જોઈએ તો એક ઈકા ગાડી છે તે આપણને પ્રાપ્ત થઈ છે. એ સિવાય કાંસાની બળદ ગાડી જે છે તે પણ આપણને પ્રાપ્ત થઈ છે. અને જે દેમાબાદ સ્થળ છે, આ દેમાબાદ
ક્યાં આવેલું છે? મુંબઈ ની નજીક આવેલું છે. ત્યાંથી આપણને શેનો રથ પ્રાપ્ત થયો છે? કાંસાનો રથ પ્રાપ્ત થયો છે. તો દોસ્તો આની અંદર તમે કન્ફ્યુઝ ન થતા, દેમાબાદ જે છે તે મુંબઈ ની નજીક છે. તો દોસ્તો આમાં તમે એવી રીતે ફની રીતે યાદ રાખી શકો છો કે મુંબઈ જે છે તે અત્યંત વીઆઈપી સિટી છે. તો વીઆઈપી સિટીમાં તમે બળદ ગાડી લઈને નીકળો તો તમને સારું લાગે, ન સારું લાગે ને, જે તમારી વેલ્યુ છે તે ડાઉન થાય. તો બળદ ગાડી લઈને કાંઈ આપણે મુંબઈના દેમાબાદમાં નીકળી શકીએ નહીં, ત્યાં તો આપણે એકદમ સારા એવા રથની અંદર જવું પડે. તો દેમાબાદમાંથી આપણને શું પ્રાપ્ત થયો છે? કાંસાનો રથ. જ્યારે ચન્હુદડો છે તે એકદમ સામાન્ય સિટી હતું, જે તે સમયે બ્યુટી પાર્લર ટાઈપનો ત્યાં સામાન પ્રાપ્ત થયો હતો. તો આવા ચન્હુદડોમાંથી આપણને કાંસાની બળદ ગાડી પ્રાપ્ત થઈ છે. તો આવી રીતે તમે યાદ રાખી શકો છો. એ સિવાય જે ચન્હુદડો, જે ચન્હુદડો સોરી, હડપ્પા સભ્યતા જે છે એની અંદરથી મુદ્રાઓ જે માં આપણે વાત કરીએ તો સર્વાધિક મુદ્રાઓ જે છે એમની ઉપર એક શિંગી પશુ જે હોય એમની આકૃતિ છે તે આપણને દોરેલી જોવા મળે છે. એ સિવાય મોહેંજોદડોમાંથી અમુક સિક્કાઓનું પ્રમાણ આપણને પ્રાપ્ત થયા છે. અને આ વધારેમાં વધારે જે મોહેંજોદડોમાં જે સિક્કાઓ પ્રાપ્ત થયા છે એની ઉપર પશુપતિ શિવની આકૃતિ જોવા મળે છે. એ સિવાય શતરંજ અને ચેસના પુરાવા પણ પ્રાપ્ત થયા છે, મતલબ કે તેઓ રમતગમત સાથે પણ સંકળાયેલા હતા, એટલે કે રમતગમતના શોખીન પણ હતા. દોસ્તો એમના આપણે હડપ્પા સભ્યતાના લોકોના ધાર્મિક જીવનમાં જો આપણે ડોક્યુ કરીએ તો આપણને જોવા મળે છે કે હડપ્પા સભ્યતાના લોકો એ સમયે ઉર્વરા દેવીની પૂજા કરતા હતા. અને આ ઉર્વરા દેવીની પૂજાનો જે પુરાવો છે તે આપણને હડપ્પામાંથી પ્રાપ્ત થયો છે. તો આ જે પુરાવો જે પ્રાપ્ત થયો છે એ આ ટાઈપના ચિત્રોનો છે, મતલબ કે સ્ત્રીના પેટમાંથી વૃક્ષ નીકળતું હોય, આ રીતે વૃક્ષ નીકળતું હોય એમના પેટમાંથી, એ રીતનું આપણને અવશેષ છે તે હડપ્પામાંથી એક ઉર્વરા દેવીની પૂજાનો પ્રાપ્ત થયો છે. તો ધાર્મિક જીવનમાં તેઓ ઉર્વરા દેવીની પૂજા કરતા હતા. એ સિવાય આપણને માતૃદેવીની પૂજાઓનો પણ પુરાવો આપણને મોહેંજોદડોમાંથી પ્રાપ્ત થયો છે. ક્યાંથી પ્રાપ્ત થયો છે? મોહેંજોદડોમાંથી. હડપ્પામાંથી આપણને ઉર્વરા દેવીની પૂજાનો પુરાવો પ્રાપ્ત થયો છે, જ્યારે માતૃદેવીની પૂજાનો પુરાવો જે છે તે આપણને મોહેંજોદડોમાંથી પ્રાપ્ત થયો છે. એ સિવાય મોહેંજોદડોના લોકો છે તે પશુપતિ શિવની પણ પૂજા કરતા હતા. એ સિવાય કાલીબંગામાંથી આપણને જે છે તે લિંગ પૂજાનો પુરાવો છે તે આપણને પ્રાપ્ત થયો છે. એક મોહેંજોદડોની અંદરથી સ્વસ્તિકનું આ રીતનું જે ચિહ્ન છે તે પણ આપણને પ્રાપ્ત થયું છે. સ્વસ્તિકનું ચિહ્ન પણ ક્યાંથી મળ્યું છે? મોહેંજોદડોમાંથી. એ સિવાય વૃક્ષ પૂજા પણ હડપ્પા સભ્યતાના લોકો કરતા હતા. વૃક્ષ પૂજાની અંદર તેઓ વધારેમાં વધારે લીમડો, પીપળો વગેરેની પૂજા તેઓ કરતા હતા. અને અગ્નિવેદિકાઓ આપણને પ્રાપ્ત થઈ છે. અગ્નિવેદિકા આપણને કાલીબંગનમાંથી પ્રાપ્ત થઈ છે. એ સિવાય લોથલમાંથી પણ જે અગ્નિવેદિકાઓ છે તે આપણને પ્રાપ્ત થઈ છે. અને દોસ્તો જો સૌથી વધારે આપણને પુરાવો જો આજે કાલીબંગા છે એની અંદરથી પ્રાપ્ત થયા હોય તો તે છે સવાધાનના, મતલબ કે જે કપલ જે શબ જે છે તે દફનાવેલા જે આપણને પ્રાપ્ત થયા છે તે સૌથી વધારે આપણને ક્યાંથી પ્રાપ્ત થયા છે? હડપ્પા સભ્યતાના સ્થળોમાંથી પ્રાપ્ત થયા છે. આ ટાઈપના 17 જે સવાધાન છે તે આપણને પ્રાપ્ત થયા છે. તો દોસ્તો જે આ 17 સવાધાન જે આપણને પ્રાપ્ત થયા છે એની જે એનાલિસિસ કરતા એવું જાણવા મળ્યું કે જે હડપ્પા સભ્યતાના લોકો જે છે તે અગ્નિ સંસ્કાર પણ કરતા હતા માણસ મર્યા પછી, એ સિવાય અમુક આંશિક સવાધાન પણ કરતા હતા અને પૂર્ણ સવાધાન પણ કરતા હતા. આંશિક સવાધાન મતલબ કે એમના શરીરમાંથી અમુક જે અવશેષો છે તે કાઢી લઈને બાકીનું જે શરીર છે તે દફનાવી દેતા હતા. અને આ અગ્નિ સંસ્કારની અંદર તેઓ જે પૂર્ણ શરીર છે તેઓ જ તેમનો અગ્નિથી તેમને બાળી દેતા હતા. જ્યારે પૂર્ણ સેવાધાનની અંદર જે આખે આખું એમનું શરીર છે તેમને કોઈ પણ કાપકૂપ કર્યા વગર તેઓ સીધા દફનાવી દેતા હતા. તો આ જે 3 પ્રકારના જે દેહ છે એમને દફનાવવાની વિધિ છે તે આપણને હડપ્પા સભ્યતાના લોકોમાં જોવા મળતી હતી. અને આનો જે પુરાવો છે તે કાલીબંગામાંથી આપણને પ્રાપ્ત થયો છે, કેમ કે ત્યાં જે 3 પ્રકારના જે
જે સેવાદાન મળ્યા એમની અંદર જે અગ્નિ સંસ્કાર, આંશિક સેવાદાન અને પૂર્ણ સેવાદાનની જે રીતિ નીતિ રીતિ છે તે આપણને આ સેવાદાનની અંદર જોવા મળે છે. એ સિવાય આપણે જોઈએ તો હડપ્પા સભ્યતા, હડપ્પા જે સિટી હતું, હડપ્પા નગર જે હતું એમની અંદર એક સેવાદાન એવું પ્રાપ્ત થયું છે જેની અંદર આપણને વિદેશી લોકોને દફનાવવાનો પુરાવો પ્રાપ્ત થયો છે. અને રોપણ નામના સ્થળેથી માલિક અને કૂતરો આ બંનેને સંયુક્ત રીતે દફનાવવાનો પુરાવો આપણને આ રોપણ નામના સ્થળેથી પ્રાપ્ત થયો છે. તો દોસ્તો ખાસ યાદ રાખજો, ઘણીવાર એવું પૂછાઈ જતું હોય છે કે માલિક અને કૂતરો સંયુક્ત રીતે દફનાવવાનો પુરાવો હડપ્પા સભ્યતાના કયા સ્થળેથી પ્રાપ્ત થયો છે, તો એમાં કયું આવશે, રોપડ આવશે. તો દોસ્તો આ રીતે જે હડપ્પા સભ્યતા છે એમની અમુક ખાસ વિશેષતાઓ હતી. અને દોસ્તો એ પછી જે હડપ્પા સભ્યતાનું જે પતન થયું એમની આપણે વાત કરીએ તો હડપ્પા સભ્યતાનું પતન કઈ રીતે થયું, તો હડપ્પા સભ્યતાના પતનમાં પણ બધા લોકોનું જે અલગ અલગ મત પતાંતર છે. જે પુરાતત્વવિદો છે એમણે પણ અલગ અલગ વાત કરી છે અને એમણે જે વાત કરી છે એ અલગ અલગ જે પુરાવો પ્રાપ્ત થયા છે એમના આધારે એમણે વાત કરી છે. જે અમુક વિદેશી લોકોએ જે છે એમણે અમુક એમની વિદેશી રીતે એમને વાત કરી છે, જેવા કે જે માર્ટિમર વ્હીલર છે અને ગાર્ડન ચાઇલ્ડ છે, આ બે પુરાતત્વવિદોએ એવું કીધું કે ભાઈ આર્યોનું આક્રમણ થયું એના લીધે જે છે તે હડપ્પાના સભ્યતાનું પતન થયું. તો આના માટે તેઓ જે 38 નર કંકાલ જે આપણને મોહેંજોદડોમાંથી પ્રાપ્ત થયા છે એમના એમણે બેઝ બનાવીને આ બે લોકોએ એવું કીધું કે આર્યોના આક્રમણથી ત્યાં ભયંકર યુદ્ધ થયું અને એમના લીધે હડપ્પા સભ્યતાનું પતન થયું. એ સિવાય એક એક જે બેઝ છે, એક જે મત છે એવો છે કે ભાઈ પારિસ્થિતિક વિક્ષોભ ઉત્પન્ન થવાને કારણે હડપ્પા સભ્યતાનું પતન થયું હતું. જેવી કે પારિસ્થિતિક વિક્ષોભ મતલબ કે કોઈ પણ કુદરતી આફત એવી આવી અને જે પર્યાવરણનું જે સંતુલન છે તે જોખમાણું, એના લીધે હડપ્પા સભ્યતાનું પતન થયું. તો જે આ જે મત છે તે ફેર સર્વિસ નામના વિદ્વાને આપ્યો છે અને એમનો ઉલ્લેખ એણે ધ રૂટ ઓફ એન્શિયન્ટ ઇન્ડિયા જે બુક છે એમની અંદર એમણે ઉલ્લેખ કર્યો છે. ધ રૂટ ઓફ એન્શિયન્ટ ઇન્ડિયા બુકના લેખક કોણ છે, ફેયર સર્વિસ. અને આ ફેયર સર્વિસ એવું કીધું કે પારિસ્થિતિક વિક્ષોભ ઉત્પન્ન થવાને કારણે હડપ્પા સભ્યતાનું પતન થયું હતું. એ સિવાય જે આર્યનસ્ટાઈન નામના જે વિદ્વાન છે એમણે એવું કીધું કે જળવાયુ પરિવર્તનને કારણે જે છે તે હડપ્પા સભ્યતાનું પતન થયું હતું. અને એક મત એવો છે કે પૂર આવવાને કારણે પણ હડપ્પા સભ્યતાનું પતન થયું હતું. તો આ પૂર આવવાથી હડપ્પા સભ્યતાનું પતન થયું એવું કહેવાવાળા કોણ કોણ છે, તો કે મેકે, લેમ્બ્રિક, રાઇક્સ અને ડેલ્સ. રાઇક્સ, ડેલ્સ આ ત્રણ વિદ્વાનોએ એવું કીધું કે ભાઈ પૂર જે સિંધુ નદી છે, પછી બીજી જે ઝેલમ, ચિનાબ, રાવી જે નદીઓની આસપાસ આ હડપ્પા સભ્યતા ગોઠવાયેલી હતી, તો આ નદીમાં એવું ભયંકર પૂર આવ્યું જેના લીધે હડપ્પા સભ્યતા છે તે નાશ પામી હતી. તો દોસ્તો આ જે પૂર વાળો જે મત છે તે સર્વ માન્ય છે, મતલબ કે સર્વાધિક લોકો એવું માને છે કે પૂર આવવાથી હડપ્પા સભ્યતાનું પતન થયું હતું. અને બીજા જે મત જે છે તે આની સરખામણીમાં વીક છે. તો આ સર્વાધિક લોકો એવું અમુક પ્રમાણોના આધારે એવું કીધું કે ભાઈ પૂર આવવાથી હડપ્પા સભ્યતાનું પતન થયું હશે. અને આનું જે સ્ટ્રોંગ જે બેઝ મતલબ કે જે પુરાવો છે પૂરનો એ એવો છે કે મોહેંજો દડો જે છે એ મોહેંજો દડોમાંથી 7 સ્તરના જે પૂરના જે પુરાવા છે તે મોહેંજો દડોમાંથી આપણને પ્રાપ્ત થયા છે, જે દર્શાવે છે કે જે તે સમયે નદીઓમાં એવું ભયંકર પૂર આવ્યું છે અને એના લીધે હડપ્પા સભ્યતાનું પતન થયું છે. એ સિવાય એક મત એવો છે કે ભૂકંપ આવવાથી પણ હડપ્પા સભ્યતાનું પતન થયું હોવું જોઈએ. અને ભૂકંપનો પુરાવો આપણને ક્યાંથી પ્રાપ્ત થયો છે, કાલીબંગામાંથી પ્રાપ્ત થયો છે. તો દોસ્તો આ જે હડપ્પા સભ્યતાની વિશેષતાઓ અને અમુક આપણે ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ છે તે આપણે સમજ્યા. હવે દોસ્તો આગળના વિડીયોમાં આપણે જે હડપ્પા સભ્યતાના જે મહત્વના સ્થળો છે એમના વિશે ચર્ચા કરીશું. તો દોસ્તો તમને વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ખૂબ ખૂબ આભાર.